નમસ્કાર મિત્રો નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ સાત વિષય ગણિત ઓક્ટોબર બે હજાર વીસના એકમ કસોટીના પ્રશ્ન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન વિશે માહિતી મેળવવાના છીએ તો બસ મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાયકન ઉપર પણ ક્લિક કરી દેજો જેને કારણે આ ચેનલમાં જ્યારે પણ કોઈ નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી સૌથી ઝડપથી મળતી રહે તો સૌ પ્રથમ આપણે માહિતી મેળવીશું પ્રશ્ન નંબર એકની શું કહે છે જોઈએ મિત્રો તો તમને નીચે આપેલા લંબ આલેખનો અભ્યાસ કરો આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો આ રીતનો કંઈક પ્રશ્ન તમને આપેલો છે જોઈએ મિત્રો પહેલા આલેખ તમે જોઈ લેજો બરાબર તો કે વાય અક્ષ ઉપર તમને આપેલું છે મિત્રો પુસ્તકોની સંખ્યા એક્સ અક્ષ ઉપર આપેલું છે વરસ ઓકે તો પેલા સવાલની આપણે વાત કરીએ તો કે વર્ષ ઓગણીસો વેચાયેલા પુસ્તકોની કુલ સંખ્યા કેટલી કયું વર્ષ વર્ષો ને જોઈ શકો છો મિત્રો ઓગણીસો નેવ્યાસી ની વાત કરીએ તો એક અહીંયા આવશે અને નેવું અહીંયા આવશે બરાબર તો તમે જોઈ શકો છો ઓગણીસો નેવ્યાસી માં તમે જુઓ તો બસો ની બસો ને પચાસ છે કેટલા છે તો કે અહીંયા બસો પચાસ આવશે બરાબર ઓગણીસો નેવ્યાસી ની અંદર સાતસો ને પચાસ પહેલા પ્રશ્નનો જવાબ આવશે બીજો સવાલ વર્ષ ઓગણીસો નેવ્યાસી કરતા ઓગણીસો નેવ્યાસી માં કેટલા છે જોયો ચાલો ઓગણીસો નેવ્યાસી માં બસો પચાસ હતા આપણે વાત કરી એ પ્રમાણે બરાબર કેટલા હતા બસો પચાસ બરાબર ઓગણીસો બાણું ઓગણીસો બાણું ની વાત કરીએ તો અહીંયા આવશે મિત્રો ઓગણીસો બાણું વાત કરો તો કેટલા છે કેટલા છે તમે જોઈ શકો છો સાડી ત્રણસો તમે જોઈ શકો છો બરાબર સાડી ત્રણસો આવશે એટલે ઓગણીસો બાણું સાડે ત્રણસો છે બરાબર તો હવે રકમ વાંચો વર્ષ ઓગણીસો નેવ્યાસી કરતા વર્ષ ઓગણીસો બાણુંમાં કેટલા પુસ્તકો વધુ વેચાયા તો કે સાડી ત્રણસો છે અહીંયા બસો પચાસ બંનેની બાદ બાકી જવાબ કેટલો આવશે જવાબ આવશે શું આવશે કેટલો સો પુસ્તકો વધુ વેચાયા ઓકે નેક્સ્ટ

જોઈએ મિત્રો આગળ શું પ્રશ્ન ઓગણીસો ત્રણ જોવાનો આવશે ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર બે આપેલું છે કે નીચેના ઉકેલો મેળવો બરાબર એમાં પહેલો સવાલ આપ્યો છે છ નંબરનો ચાલો જોઈએ શું કહે છે ચાલો બાર પી માઇનસ અગિયાર બરાબર પચીસ તો મિત્રો પહેલાં તો સૌ પ્રથમ શું કર્યું હતું ધ્યાન આપવાની અંદર આ જે માઇનસ અગિયાર છે એ બરાબરની આ બાજુ જાય મિત્રો એટલે કેવો પ્લસ અગિયાર થાય એટલે શું આવશે આની અંદર તો કે પચીસ પ્લસ અગિયાર બરાબર તો આપણી પાસે બાર પી તો છેદ તો બાર પી બરાબર પચીસ અને અગિયાર કેટલા થાય તો કે સાહેબ પચીસ અને અગિયાર છત્રીસ થાય તો છત્રીસ બરાબર બાર પી આવે હવે પીને બાર અને પી વચ્ચે ગુણાકારનો સંબંધ સામે ભાગાકારનો થાય તો છત્રીસના છેદમાં બાર આવશે તો છત્રીસના છેદમાં બાર બરાબર કેટલા શું આવે પી તો મિત્રો બાર તેરી છત્રીસ તો પીની કિંમત કેટલી આવશે તો કે પીની કિંમત આવશે ત્રણ તો આ પ્રશ્નોનો જવાબ છે ઓકે સાત નંબર ની વાત કરીશું ચાર વત્તા પાંચ તો મિત્રો આજે કાઉસ તમે જોઈ શકો છો ગુણાકાર પાંચ સાથે કરવાનો બરાબર તો કઈક આ રીતે બનશે ચાર વત્તા પાંચ માઇનસ પાંચ બરાબર ચોત્રીસ ઓકે ચાલો આ પ્લસ આ પ્લસ ચાર છે આ માઇનસ પાંચ છે એટલે જવાબ આવશે માઇનસ વન બરાબર આ બંને ગણતરી કેટલી થશે માઇનસ વન આ માઇનસ વન છે બરાબરની આ બાજુ એટલે કેટલો જવાબ પ્લસ વન થાય તો પ્લસ બરાબર શું ખાલી વ્યા પાંચ વ્યા પાસ થયા તો પાંચ બરાબર પાત્રીસ જવાબ કેટલો આવશે પાંચ સત્તા પાત્રીસ એટલે જવાબ તમારો બનશે એક્સ બરાબર સાત કેટલો બનશે એક્સ બરાબર સાત આનો જવાબ આવશે ઓકે ચાલો નેક્સ્ટ તરફ જશું પ્રશ્ન નંબર ત્રણ શું કહે છે જોઈએ મિત્રો ઓકે ચાલો આકૃતિના આધારે જે ખૂણાની જોડ નામ આપેલી છે તે તમારે જણાવવાની છે પેલું આઠમો નંબર આઠ નંબરનો પ્રશ્ન છે આસન્ન કોટિકોણ એટલે શું તો જોઈ શકો છો મિત્રો ત્રિકોણ એક્સ ઓ એ અને ત્રિકોણ એ ઓ એમ બરાબર એક્સ ઓ એમ અને ખૂણો એમ ઓ વાય ઈ એકબીજાના કેવા સમાન પૂરક કોણ આવશે દસ નંબરનો અભિકોણો જે ગુરુકોણ હોય તેમાં આવશે ખૂણો એ ઓ વાય અને ખૂણો એક્સ ઓ બી બરાબર અગિયાર નંબરની વાત કરું અસમાન પૂરક કોણ તો એમાં આવશે ખૂણો એક્સ ઓ એ અને એ ઓ વાય આ ઉપરાંત બીજા પણ તમે લખી શકો છો ખૂણો એઓ એમ અને ખૂણો એમ ઓ બી અને એ ઓ વાય અને વાય ઓ બી તો આ રીતે જવાબ આવશે અને બાર નંબરનો વાત કરું અભિકોણો જે લઘુકોનો એમાં આવશે એ ઓ એક્સ અને બી ઓ વાય તો આ રીતના કંઈક પ્રશ્નનો જવાબ છે બરાબર પ્રશ્ન નંબર ચાર મિત્રો જોશું આપણે કે એક ત્રિકોણના બે ખૂણાના માપ સુડતાલીસ અને બાવન હોય તો ત્રીજા ખૂણાનું માપ શોધો સિમ્પલ છે મિત્રો ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય એકસો ને થાય હવે બે ખૂણાનો માપ તમને સુડતાલીસ અને બીજાનું બાવન આપી દીધું હોય તો બંનેનો તમે મિત્રો સરવાળો કરશો બરાબર એટલે જવાબ તમારો કેટલો બનશે તો કે સાતને બેનો એટલે નવ્વાણું બનશે કેટલો બનશે નવ્વાણું એકસો એસીમાંથી તમે નવ્વાણું બાદ કરી દો એટલે જવાબ તમારો કેટલો બનશે એક્યાશી એક્યાસીથી ત્રિકોણના ત્રીજા ખૂણાનો માપ આવ્યો બરાબર સિમ્પલ પ્રશ્ન છે ચૌદ નંબરનો છે મિત્રો ચાલો નીચેની આકૃતિમાં એક્સ નું મૂલ્ય ચાલો હવે તમે જોઈ શકો છો મિત્રો અહીં પી જે છે મિત્રો એ કાઠ ખૂણો છે એટલે આનું મૂલ્ય કેટલું થશે નેવું થશે આનું મૂલ્ય ત્રીસ આપી દીધું છે પણ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરળો એકસો એસી થાય તો નવ દસ અગિયાર બાર એકસો વીસ તો બાકી કેટલા વધશે અહીંયા સાઈઠ વધી મિત્રો ક્યાં આવે આ ખૂણાનું માપ આવશે તો સૌ સિમ્પલ પ્રશ્ન છે બરાબર પ્રશ્ન નંબર પાંચ તરફ જશું આપણે ત્રિકોણ પી ક્યુઆરમાં માપખૂણો પી કાઠ ખૂણો છે જોઈએ ચાલો આ રીતનું કંઈક ત્રિકોણ આવશે બરાબર પી ક્યુ આર આ રીતનો આવશે ઓકે પી ક્યુ આર તમને આપી દીધો છે પી ક્યુ તમને આપી દીધો છે મિત્રો દસ સેમી પી આર બરાબર ટ્વેન્ટી ફોર છે તો આ મિત્રો પી જો કાઠ ખૂણું એની સામે શું કહેવાય કર્ણ કહેવાય તો આપણને સૂત્ર ખબર છે કે બંને બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ અને તમે ગણતરી કરશો ને ફ્રેન્ડ્સ બરાબર ગણતરી આ રીતે આવશે કે ભાઈ દસનો વર્ગ શું અને ચોવીસનો વર્ગ કેટલો થાય બરાબર પાંચસો ને છોતેર એટલે જવાબ તમારો બનશે આ પંદરના ની અંદર છવ્વીસ જવાબ બનશે કેટલો બનશે ટ્વેન્ટી સિક્સ એટલે ક્યુઆરનો જવાબ તમારો બનશે આ ટ્વેન્ટી સિક્સ બરાબર ચાલો સોળ નંબરનો છે એક ઝાડ પરથી ચાર મીટર ઊંચાઈ તૂટી પડે છે બરાબર અને તેની ટોચ ઝાડના થડથી ત્રણ મીટર અંતરે જમીનની અડે છે ઝાડની મૂળ ઊંચાઈ ગણો જોઈ શકો છો મિત્રો આકૃતિ આકૃતિમાં તમે દર્શાવેલું છે પી P પી વચ્ચે ક્યુ વચ્ચેનું અંતર આર છે ક્યુ અને આર વચ્ચે ત્રણ છે બરાબર હવે એક્સ દર્શાવ્યો છે એ ધારો કે અહીંયાથી તૂટી પડે તો એને આર ડેસ વડે આપણે દર્શાવીએ તો મિત્રો આપણને ખબર છે કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો જેટલો હોય તો પીઆર સ્ક્વેર બરાબર પી ક્યુનો વર્ગ ક્યુ આરનો સ્ક્વેર લખાય ચારનો વર્ગ ત્રણનો વર્ગ એટલે જવાબ કેટલો આવશે સોળના નવ પચીસ અને વર્ગ હશે સામે એટલે આવશે એટલે પીઆર બરાબર પાંચ એને કહેવાશું આપણે એક્સ ચાર્ટની આપણે મૂળ ઊંચાઈ ગણવાની છે તો મિત્રો જવાબ શું આવશે ક્યુપી વત્તા પીઆર ડેસ શું આવશે ક્યુપી વત્તા પીઆર ડેસ બરાબર ચાર વત્તા એક્સ ચાર પ્લસ પાંચ બરાબર નવ મીટર એનો જવાબ આવશે તો મિત્રો કે આ રીતના એનો જવાબ આવે છે બરાબર તો આઈ હોપ તમને મિત્રો આ સોલ્યુશન ખૂબ ઉપયોગી બનશે તમારા મિત્રોને પણ વિડીયો શેર કરશો તો બસ મિત્રો મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશનમાં ત્યાં સુધી બધાને ગુડ બાય થેન્ક યુ